અને જ્યાં બ્લડનું સર્ક્યુલેશન સતત હોય એ ફિંગર્સને ક્યારે લકવો લાગે, પેરાલિસિસ થાય. ઇટો એ જ રીતના જવાન તમે સંસ્કૃતની અંદર બોલો નમોસ્તુ વર્ધમાનાય, આવડે કે ના આવડે? પ્રાકૃત નહીં સંસ્કૃત કહું છું, પ્રાકૃતમાં જોડાક્ષર ઉડી જાય, સંસ્કૃત જ જોઈએ. તમે નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા એકદમ છૂટું પાડીને સ્પષ્ટ શબ્દોની અંદર બોલો, તમારી જીભને શું આવે? વળાંકો આવે, હા, લોચાઓ બધા નીકળી જાય. સ્પષ્ટ શબ્દોની અંદર જેવું આ સૂત્ર બોલે ને, આવી જીભને ક્યારે પણ પેરાલિસિસ નહીં લાગે. અને જોજો મોટા ભાગે સાધુ સાધ્વીને ક્યારે પણ જીભના પેરાલિસિસ લખવા ક્યારે નહીં. આ અમારી માતૃભાષા છે, પરદેશીઓ કમ્પલસરી કરતા થઈ ગયા છે, નો ઓપ્શન. અને અહીંયા કદાચ કોઈ મમ્મીને પૂછો કે તમારા દીકરાને બે ઓપ્શન આપવામાં આવે, સંસ્કૃત અને ફ્રેન્ચ, કઈ ભાષાને ઉડાવશે? તો તમારા દીકરાને તમે ફ્રાન્સ મોકલવાના છો, તમે જર્મની મોકલવાના છો, તમે જાપાન મોકલવાના છો. જે ભાષાનો જિંદગીમાં ક્યારે ઉપયોગ નથી કરવાના એ ભાષાઓ તમે એને શીખવાડો છો, અને જે આપણી માતૃભાષા બની શકે એમ છે એ ભાષાને તમે ભૂલાવો. સંસ્કૃત શીખો, તત્વાર્થ સૂત્ર ભણો, મજા. મોટા મોટા વૈજ્ઞાનિકો પણ સંસ્કૃત ભણે છે. મેં વચ્ચે એમ સાંભળ્યું હતું કે નાસાના મેમ્બર જેને બનવું હોય એને કમ્પલસરી સંસ્કૃત ભણવું જ પડે. ચાહે જગદીશ ચંદ્ર બોઝ હોય, ચાહે સત્યેન્દ્રનાથ બોઝ હોય, આ દરેકને સંસ્કૃત શીખવું જ પડે. ઉને તમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણને શું શીખવાડવામાં આવ્યું કે વનસ્પતિમાં જીવ છે એની શોધ કોણે કરી? કોણે કરી? જગદીશ ચંદ્ર. અચ્છા, હું એ ભણ્યા ને તમે ભણ્યા, રેવા દો. હવે તમારા દીકરાને જઈને કહેજો ભગવાન મહાવીર અહીંયા બોલો છો, દીકરાને જઈને ક્યારે કીધું ખરું? આ તમામ મમ્મીઓને કહું છું કે તમારા દીકરાઓના હોમવર્ક ચેક કરો છો, એની સાથે જેટલું ખોટું ભણાવ્યું છે કમસે કમ વોશ તો કરો. પણ તમે જ ના ભણ્યા હો તો શું વોશ કરવા? પેલા તો તમને મારે વોશ કરવા પડે. જગદીશ ચંદ્ર બોઝ જે દિવસે વનસ્પતિમાં જીવ છે એ નિમિત્તે એને એવોર્ડ આપવામાં આવ્યો, એનું કલકત્તામાં બહુમાન કરવામાં આવ્યું, ત્યારે જગદીશ ચંદ્ર બોઝ ઓડિટોરિયમના સ્ટેજ ઉપર આવી માઇક લઈ સૌથી પહેલો ખુલાસો કર્યો. એક વાત બરાબર સાંભળી લો, મેં વનસ્પતિમાં જીવ છે એની શોધ નથી કરી, મેં તો ખાલી સાબિતી આપી છે. લેબોરેટરીની અંદર શું કરવાનું હોય? પ્રૂફ, સાબિતી. બાયોલોજી જે ભણ્યા હશે ને ખબર હશે, સ્કૂલની અંદર લેબમાં લઈ જવામાં આવતા હતા અને કેટલાક પ્રયોગો આપણે કરતા હતા, એક્સપેરિમેન્ટ. ખુદ જગદીશ ચંદ્ર બોઝે પોતાના વક્તવ્યમાં કીધું કે આજથી 2500 વર્ષ પહેલા વનસ્પતિમાં જીવ છે એની શોધ મેં નહીં ભગવાન મહાવીરે કરી છે, અને એમના એ વચનો આચારામ સૂત્ર અને પન્નવણા સૂત્રની અંદર લખાયેલા છે. પન્નવણા શબ્દ બોલતા તમને નથી આવડતું, જગદીશ ચંદ્ર બોઝને તો એ જ ભણવાના હતા. તો એ જ તમે કહેવાના વનસ્પતિમાં જીવ છે એની શોધ જગદીશ. અરે, જગદીશ ચંદ્ર બોઝે ખુદે કીધું, ભગવાન મહાવીર કહી ગયા છે વનસ્પતિમાં જીવ. હજી આગળની વાત કરું, હાજા બગડી જાય એવી વાતો છે. બહુ બધું મટીરિયલ જ્યારે ભેગું કરું ને ત્યારે તમારી સામે એક પ્રવચન કરી શકીએ છીએ.